જયહિંદ દોસ્તો આજના પોલિટીના લેક્ચર નંબર અઢારમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે દોસ્તો આજનો આપણો જે વિડીયો છે તે છે આર્ટિકલ નંબર એસી મુજબ જે રાજ્યસભાની રચના કરવામાં આવે છે તેના વિષયનો છે તેની અંદર આપણે મહત્ત્વના ફેક્ટ જોવાના છે જેવા કે રાજ્યસભાના જે સભ્યોની ચૂંટણી થતી હોય છે એ ગુપ્ત મતદાનથી થાય છે ના ખુલ્લા મતદાનથી થાય છે તો તેવા તેવા અગત્યના કોન્સેપ્ટ જોવાના છે સાથે સાથે મિત્રો તમને એ પણ કહી દઉં કોન્સેપ્ટ એ રીતે જોવાના છે જેથી કરીને આપણો એક પણ માર્ક કપાય નહીં અને આપણે મેરિટમાં આવીએ એ રીતે તમામે તમામ કોન્સેપ્ટ ક્લિયર કરવાના છે સાથે મિત્રો તમને એ પણ કહી દઉં આ જે દરેકે દરેક વિડીયો હોય એ એવા મિત્રોને પહોંચાડો કે જે મિત્રો ક્લાસીસમાં જઈ શકતા નથી ત્યાં તમામ મિત્રોને આ વિડીયો શેર કરવાનું રાખો જેથી કરીને એ વિડીયોનો આ વિડીયોનો લાભ લઈ શકે તો ચાલો મિત્રો આજના કોન્સેપ્ટ ક્લિયર કરીએ રાજ્યસભા જેને આપણે મિત્રો ધ કાઉન્સિલ ઓફ સ્ટેટ કહીએ છીએ તો મિત્રો રાજ્યસભાની વાત કરીએ તો જે રાજ્યસભા હોય છે એ રાજ્યસભાની રચના હોય છે એ કયા આર્ટિકલ મુજબ કરવામાં આવે છે તો રાજ્યસભાની જે રચના હોય છે તે આર્ટિકલ નંબર એસી મુજબ કરવામાં આવે છે યાદ રાખજો મિત્રો આર્ટિકલ નંબર એસી મુજબ કરવામાં આવે છે હવે વાત કરીએ મિત્રો કે જે રાજ્યસભા હોય છે એ આપણા સંસદનું ઉપલું ગૃહ કહેવામાં આવે છે કયું ગૃહ કહેવામાં આવે છે ઉપલું ગૃહ કહેવામાં આવે છે આપણે જોયેલું હતું કે સંસદની અંદર કોનો કોનો સમાવેશ થાય તો સંસદની અંદર રાષ્ટ્રપતિ રાજ્યસભા અને લોકસભાનો આ ત્રણેયનો સમાવેશ કરવામાં આવે છે હવે જે ઉપલું ગૃહ છે એ રાજ્યનું પ્રતિનિધિત્વ કરે છે હવે મિત્રો આપણે રાજ્યસભા અને લોકસભાની અંદર બંનેમાં થોડું જે લોકસભા હોય છે મિત્રો એ લોકસભા હોય છે તે લોકોનું પ્રતિનિધિત્વ કરવામાં આવે છે અને જે રાજ્યસભા હોય છે તે રાજ્યનું પ્રતિનિધિત્વ કરે છે આગળ આ વિડીયોની અંદર જ જોઈએ છે કે લોકસભા અને રાજ્યસભામાં મુખ્ય ડિફરન્સ હોય તે આગળ તેમની ચૂંટણી વખતે જોઈએ છે હવે મિત્રો જે આપણે આર્ટિકલ નંબર એસી એવું કહે છે કે જે રાજ્યસભા હોય છે એની જે સભ્ય સંખ્યા હોય છે એ મહત્તમ અઢીસો હોવી જોઈએ અઢીસોથી વધારે ન હોવી જોઈએ તો આ કઈ રીતનું નક્કી કરેલું છે એ પણ જોવું જોઈએ તો અઢીસોની અંદર પહેલાં વાત કરી લઈએ તો અઢીસો સભ્ય સંખ્યા છે તેની અંદર કુલ બસો ને આડત્રીસ જે સભ્યો છે એ બસોને આડત્રીસ સભ્યો એ જે તે રાજ્યના અને કેન્દ્ર શાસિત પ્રદેશોના ઉમેરવામાં આવે છે કાના કાનો ઉમેરવામાં આવે છે રાજ્યોના અને કેન્દ્ર શાસિત પ્રદેશોના અને જે બાર સભ્યો હશે એ આપણા રાષ્ટ્રપતિ દ્વારા નિમણૂક કરવામાં આવશે અને રાષ્ટ્રપતિ દ્વારા કઈ કઈ કેટેગરીમાં નક્કી કરવામાં આવે છે જો આ પ્રશ્ન પૂછાય તો તમને આવડવું જોઈએ કે વિજ્ઞાનમાં સમાજસેવામાં સાહિત્યમાં અને કલામાં હવે આ ટ્રીક જે છે એ યાદ રાખો કે જે વિજ્ઞાનમાં જે કંઈ કામ થતા હોય છે સમાજ સેવા માટે થતાં હોય છે એટલા બંને યાદ રહી ગયા અને જો સાહિત્યમાં વારે ઘડીએ વાંચવાંચ કરો મિત્રો તો તેમાંથી તમારે કલા નીકળી જાય છે જો આ ચારે ચાર વસ્તુ થઈ ગઈ પરંતુ એવું પૂછાય કે આ જે રાષ્ટ્રપતિ દ્વારા નિમણૂક કરવામાં આવે છે એ કયા આર્ટિકલ મુજબ કરવામાં આવે છે તો યાદ રાખજો મિત્રો એસી એક એ પ્રમાણે રાષ્ટ્રપતિ જોડે આ સત્તા રહેલી છે કે રાજ્યસભાના બાર સભ્યોની નિમણૂક કરી શકે તો મિત્રો આ રીતે કુલ અઢીસો સભ્યોની નિમણૂંક થાય છે હવે એમ પણ પૂછાય કે કેન્દ્ર શાસિત પ્રદેશોની અંદર હાલ કેટલા સભ્યો નિમણૂક પામેલા છે તો હાલ બે સભ્યો અરે ચાર સભ્યો નિમણૂક પામેલા છે દિલ્હી અને પાંડુચેરીના યાદ રાખજો દિલ્હી અને પાંડુચેરી હવે એક અપવાદ થતો મિત્રો અપવાદની અંદર વાત કરું તો આ ચારે ચારે ઓપ્શનની અંદર વિજ્ઞાન સમાજસેવા સાહિત્ય અને કલા જેની અંદર રમતનું નામ નથી આવ્યું તેમ છતાંય આપણા સચિન તેંડુલકરનું એક આપણે જે ક્રિકેટના ગોડ કહેવામાં આવે છે ક્રિકેટના ભગવાન કહેવામાં આવે છે તો તેમની નિમણૂંક કરવામાં આવેલી પરંતુ આ એક અફવાદ છે આ પૂછાય તો પણ આપણને આવડવું જોઈએ પરંતુ મિત્રો જે મેં કીધું કે જે અઢીસોની જે સભ્ય સંખ્યા હોય છે એક નિશ્ચિત કરી દેવામાં આવે છે તો ક્યાં સુધી નિશ્ચિત કરી દેવામાં આવે છે તો ઓગણીસો ને એકોતેરની જે વસ્તી ગણતરી થઈ હતી એ પ્રમાણે આપણે જે અઢીસોની સભ્ય સંખ્યા હોય છે તે નક્કી કરી દીધી હતી હવે આ ઓગણીસો ને એકોતેરની જે વસ્તી ગણતરી હતી તો એવું કહેવામાં આવ્યું છે કે જ્યાં સુધી બે હજાર છવ્વીસ આવે ત્યાં સુધી કોઈ ફેરફાર કરવામાં આવશે નહીં તો એક્ઝામની અંદર આપણને પૂછાય કે હાલની અંદર જે રાજ્યસભાની જે સભ્ય સંખ્યા હોય છે એ કઈ વસ્તી ગણતરીને આધારે નક્કી કરી દેવામાં આવે છે તો તેનો જવાબ આવશે મિત્રો ઓગણીસો એકોતેર અને કઈ સાલ સુધીમાં તેમાં કોઈ ફેરફાર કરવામાં આવશે નથી તો તેનો જવાબ આવશે બસો અરે બે હજારને છવ્વીસ સુધીમાં કોઈ ફેરફાર કરવામાં આવશે નહીં આગળનું જોઈએ સ્લાઇડ જોઈએ મિત્રો હવે વર્તમાનની વાત કરી દઈએ તો આમ મહત્તમ સભ્ય સંખ્યા કેટલી હોવી જોઈએ અઢીસો એ તો આપણે નક્કી કરી દીધું પરંતુ હાલની અંદર વાત કરું તો કુલ બસો ને પિસ્તાલીસ સીટ છે શાની આપણે રાજ્યસભાની અંદર જેની અંદરથી બસોને ઓગણત્રીસ સીટ એ આપણા રાજ્યની લેવામાં આવેલી છે અને ચાર સીટો એ કેન્દ્રશાસિત શાસિત પ્રદેશની લેવામાં આવેલી છે અને કેન્દ્ર શાસિત પ્રદેશોની માત્ર બે એક દિલ્હી અને પાંડુચેરી આ સાથે જ બાર સભ્યોની નિમણૂક હોય છે આપણા રાષ્ટ્રપતિ દ્વારા કરેલ છે અને રાષ્ટ્રપતિ દ્વારા કઈ કલમ અથવા કયો આર્ટિકલ એ પણ મેં તમને કહી દીધું કે એસી એક એ પ્રમાણે કારણ કે આવનારા એક્ઝામની અંદર આ પ્રકારનો પ્રશ્ન પૂછાવાની શક્યતા છે કારણ કે મિત્રો આપણે જોતા જઈએ છીએ કે જેમને દિવસને દિવસે કમ્પિટેટિવ એક્ઝામનું જે લેવલ હતું એ ખૂબ જ અપ થઈ ગયું છે પહેલાં જે પ્રશ્નો પૂછાતા હતા હવે એવા પૂછાતા જ નથી કારણ કે હવે ડીપમાં પ્રશ્નો પૂછવા લાગ્યા છે હવે આપ એક કરંટનો પણ પ્રશ્ન જોઈ લઈએ કે બે હજાર અઢારની અંદર જુલાઈની અંદર લગભગ ચાર સભ્યોની રાષ્ટ્રપતિ દ્વારા નિમણૂક કરવામાં આવી એ કોણ કોણ હતા એ પણ જોઈ લઈએ તો આવનારા એક્ઝામમાં કામ લાગશે તો એ હતા સોનલ માનસિંહ હતા પછી રઘુનાથ મોહપત્રા હતા રાકેશ સિન્હા હતા અને રામ સકલ હતા આ ચારે ચારને તમારે યાદ રાખવાના છે કારણ કે પૂછાઈ શકે તેવું આ ક્વેશ્ચન છે આ સાથે જોઈએ કે રાજ્યસભાનો કાર્યકાળ તો રાજ્યસભાના કાર્યકાળની વાત કરું તો આર્ટિકલ નંબર ત્યાંસી મુજબ તેનું ગણવામાં આવે છે હવે મિત્રો ઘણી એક્ઝામમાં પ્રશ્ન પૂછાતો હતો કે રાજ્યસભા એક કાયમી ગૃહ છે કે વિસર્જન પામતું ગૃહ છે ત્યાં રાખો રાજ્યસભા એ કાયમી ગૃહ છે શા માટે કાયમી ગૃહ છે તે જોઈએ તો એટલા માટે કાયમી ગૃહ છે મિત્રો કે જેમ લોકસભાની અંદર દર પાંચ વર્ષે ચૂંટણી આવે એટલે કે દરેકે દરેક સભ્ય હોય જે દૂર થતા હોય છે અને જે નવા જ ચૂંટણી પામેલા હોય નિમણૂંક પામેલા હોય અને ચૂંટણી પામેલા હોય એ સભ્યોનું તેનું સ્થાન લે છે પરંતુ રાજ્યસભામાં આવું થતું નથી રાજ્યસભાની અંદર શું થાય છે મિત્રો કે સંપૂર્ણ વિસર્જન થતું નથી પરંતુ તેના એક ત્રત્યાંશ સભ્યો દર બે વર્ષે નિવૃત્ત થાય છે એટલે કે છૂટા થાય છે અને યાદ રાખો કે જે નવા એટલા જ એક ત્રત્યાંશ સભ્યોનો ઉમેરો થાય છે એટલા માટે યાદ રાખવાનું છે કદી રાજ્યસભા એકદમ ખાલી થઈ ગયેલું હશે નહીં એટલા માટે જે રાજ્યસભા હોય છે એ કાયમી ગૃહ છે જેથી કરીને તેનું વિસર્જન થતું નથી પરંતુ આમ જોવા જઈએ તો તેના સભ્યની મુદત જોવા જઈએ તો દર છ વર્ષની અંદર આખી રાજ્યસભા નવી થઈ જતી હોય છે એટલે તેની સભ્યની મુદત કેટલી છે છ વર્ષની છે તો આ બાબતો પણ તમારે યાદ રાખવી જોઈએ હવે જોઈએ મિત્રો કે રાજ્યસભાનો જો સભ્ય તમારે બનવું હોય તો તેની યોગ્યતા શું હોવી જોઈએ તેનું ક્વોલિફિકેશન શું હોવું જોઈએ તો એ આર્ટિકલ નંબર ચોર્યાસી મુજબ તેનું વર્ણન કરવામાં આવ્યું છે તો મિત્રો યાદ રાખો કે દરેક જગ્યાએ પહેલાં તો ફર્સ્ટ નંબરની અંદર કે ભારતનો નાગરિક હોવો જોઈએ ઇન્ડિયન સિટીઝન હોવું જોઈએ જો પાકિસ્તાનનો હોય ને આવું બનવું હોય તો કદી બનવા દેવામાં આવશે નહીં મિત્રો એ પણ યાદ રાખજો હવે ઉંમરની વાત કરું તો રાજ્યસભાનો જે સભ્ય બનવું હોય તો તમારે ત્રીસ વર્ષ ઓછામાં ઓછી ઉંમર હોવી જોઈએ મિત્રો તમને આ અગાઉ પણ પહેલાં કહી લીધું છે તમારે આ એક એજ યાદ રાખવાની છે પચીસ ત્રીસ અને પાંત્રીસ તો આ પચીસ ત્રીસ પાંત્રીસની અંદર શું થશે આ લોકસભા આ રાજ્યસભા અને આ રાષ્ટ્રપતિ વખતે થશે એવું ને એવું તમારે જ્યારે તમે રાજ્યની અંદર બાબતમાં ભણશો ત્યારે થશે વિધાનસભા વિધાન પરિષદ અને રાજ્યપાલ માટેની ઉંમર થઈ જાય છે તો તમારા યાદ રાખી લેવાનું છો પચીસ ત્રીસ અને પાંત્રીસ ત્રીજા નંબરની શરત એવું કહે છે કે સંસદ દ્વારા જે માંગેલ યોગ્યતા હોય તેમાં અભાવ હોય કે ધારો કે તે પાકિસ્તાનનો નાગરિક હોય અથવા અઠ્યાવીસ વર્ષ થતા હોય તો ત્યારે પણ તેને બનવા દેવામાં આવશે નહીં અથવા તો સંસદ દ્વારા અયોગ્ય ઘોષિત કરેલ હોય ત્યારે પણ તેને બનવા દેવામાં આવશે નહીં આ સાથે જ તે જે તે સભ્ય હોય છે એ જે અનુસૂચિ ત્રીજીમાં દર્શાવ્યો એ પ્રમાણે શપથ લેવો જોઈએ અને આ ખાસ યાદ રાખવાનું છે કે જેણે ચૂંટણી લડવું હોય યાદ રાખજો જેણે ચૂંટણી લડવું હોય તેને વિધાનસભ્યના સભ્યો દ્વારા કેટલા સભ્ય હોવા જોઈએ તો દસ સભ્ય હોવા જોઈએ કેટલા સભ્ય હોવા જોઈએ દસ સભ્ય હોય અને એ દસ સભ્ય કે ભાઈ આ માણસને આપણે આની ચૂંટણી લડવા દેવાની છે તો એના દ્વારા સૂચિત હોવું જોઈએ તો આ બાબત પણ આપણે ખાસ યાદ રાખી લેવાની છે હવે જોઈએ કે રાજ્યસભાની ચૂંટણીની વાત કરીએ તો રાજ્યસભાની ચૂંટણી છે એક આપણે અધિનિયમ યાદ રાખવાનો છે તે અધિનિયમ છે બે હજાર ત્રણનો અધિનિયમ પ્રતિનિધિત્વ સંશોધન અધિનિયમ બે હજાર ત્રણ તો એ શું કહે છે તો યાદ રાખો કે એના મુજબ એ કહેવામાં આવ્યું છે કે જે નિવાસ સંબંધિત જે આવશ્યકતા તો સંપૂર્ણ સમાપ્ત કરી દેવામાં આવે છે કઈ રીતે કે માની લો કે આપણે વાત કરું કે સ્મૃતિ ઈરાની છે આ સ્મૃતિ ઈરાની ગુજરાતના છે છતાં પણ તેમણે જો ચૂંટણી લડવી હોય તો તે તેમણે ચૂંટણી લડવી હોય તો તેમને ઉત્તર પ્રદેશમાં પણ લડી શકે છે રાજસ્થાનની અંદર પણ લખે તેમની ઈચ્છા મુજબ ચૂંટણી લડી શકે છે આ બાબત એક યાદ રાખવાની છે તો એક્ઝામની અંદર આ રીતે પૂછાશે તો નીચેના જે આ બાબત છે એ કયા અધિનિયમ સાથે સંકળાયેલી છે તો જનપ્રતિનિધિત્વ સંશોધન અધિનિયમ બે હજાર ત્રણ મુજબ સંકળાયેલી છે તે રીતે સોલ્વ થતું હોય છે આ સાથે જ યાદ રાખજો મિત્રો કમ્પ્લેટ મગજમાં ફિટ કરજો કે રાજ્યસભાની ચૂંટણી હોય છે એ ગુપ્ત મતદાનની રીતે થતું નથી પરંતુ યાદ રાખજો તે મતદાન હોય છે ખુલ્લા મતદાનની રીતે થાય છે ફરીવાર યાદ કરાવું છું મિત્રો આપણે એક પણ માર્ક જવા દેવાનો નથી અને મેરિટમાં આવવાનું છે તો આ બાબત યાદ રાખજો કે આની અંદર રાજ્યસભાની ચૂંટણીમાં ગુપ્ત મતદાન નથી થતું ખુલ્લું મતદાન થાય છે યાદ રાખજો ખુલ્લું મતદાન જ્યારે રાષ્ટ્રપતિ વિશે પણ આવ્યું હતું ત્યારે આની આ જ વસ્તુ હતું પરંતુ તે વખતે ગુપ્ત મતદાન હતું તે પણ તમને યાદ કરાવું છું મિત્રો હવે જોઈએ કે જે રાષ્ટ્રપતિની અરે રાજ્યસભાની જે ચૂંટણી થતી હોય છે તેની અંદર વાત કરું તો પહેલાં પહેલું તો આપણે જોઈ લઉં કે રા જે તે એની અંદર રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશો પ્રદેશોનો તેમાં એ કરવામાં ભાગ લેવામાં આવશે ત્યાર પછી જે ચૂંટાયે જો વિધાનસભા હશે એ વિધાનસભામાં ચૂંટાયેલા સભ્યો ભાગ લેશે એક તો રાજ્ય ભાગ લેતા હોય છે કેન્દ્ર શાસિત પ્રદેશો અને તેની અંદર પણ વિધાનસભા વિધાન પરિષદ ભાગ લેતું નથી યાદ રાખજો મિત્રો વિધાન પરિષદનો કોઈ જ અવકાશ નથી પરંતુ વિધાનસભાનો ભાગ લેતા હશે પરંતુ કોણ ભાગ લેતા હશે ચૂંટાયેલા સભ્યો ના કે નિમણૂક પામેલા ફરી એકવાર કહું છું મિત્રો વિધાનસભાના ચૂંટાયેલા સભ્યો ભાગ લે છે ના કે નિમણૂક પામેલા મગજમાં ફિટ કરી લેજો ત્રીજા નંબરનું એવા છે ખુલ્લા મતદાનથી થાય છે ગુપ્ત મતદાન થતું નથી ખુલ્લું મતદાન થાય એટલે ખબર પડી જાય કે આપણો આ જે સામેવાળો માણસ આપણામાં મત નાખી શકવાના એ પણ ખ્યાલ આવી જાય આ ઉપરાંત એક જે છે સમતુલ્યતાનો સિદ્ધાંત અને ક્રમિક મત પદ્ધતિની રીતે થાય છે હવે મિત્રો આપણને પ્રશ્ન એ પણ થાય કે જે પેલો સમતુલ્યતાનો સિદ્ધાંત અને ક્રમિક મત પદ્ધતિ એ શું હોય કઈ રીતની થાય છે તો આની કમ્પ્લીટ પૂરી ડિટેલ્સ જે વખતે પ્રેસિડન્ટનો પાર્ટ નંબર ટુ પણ આવતો હતો પ્રેસિડન્ટની ચૂંટણીમાં તેમાં આપણે આ જે ઉદાહરણ પરેશ રાવો અક્ષયકુમાર સુનિલ શેઠ્ઠી અને બીપાસાનું ઉદાહરણ આપીને સમજાયેલું જો એ વિડીયો ના જોયો હોય તો આ બટન પર ક્લિક કરીને તમે જોઈ લેજો મિત્રો હવે વાત કરું કે રાજ્યસભાની વાત કરું મિત્રો તો રાજ્યસભાની ચૂંટણીની અંદર વાત કરું તો કઈ રીતે થતી હોય છે તો રાજ્યસભાની ચૂંટણી ડાયરેક્ટ થતી નથી પરંતુ યાદ રાખો કે લોકો દ્વારા ધારો કે ગુજરાતના લોકો છે તો ગુજરાતના લોકો દ્વારા કોને નિમણૂક કરવા છે તે એમએલએની નિમણૂંક કરવા છે આ એમએલએ જે ધારાસભ્યો હશે વિધાનસભાના એ એમના દ્વારા કોની ચૂંટણી કરવામાં આવે છે રાજ્યસભાની ચૂંટણી કરવા છે એટલા માટે આ જોવા જઈએ તો રાજ્યનું પ્રતિનિધિત્વ કરે છે જ્યારે લોકસભાની અંદર શું હોય છે કે જે લોકસભામાં ઉભા રહેલા સભ્યો હોય છે તેમને સીધી જ રીતે આપણે ચૂંટી કાઢીએ છીએ એટલે કે રાજ્યસભાની ચૂંટણી ઇનડાયરેક્ટ થતી હોય છે જ્યારે લોકસભાની હોય છે તે ડાયરેક્ટ ચૂંટણી થાય છે આ સાથે જ જોઈએ મિત્રો કે રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશોની બેઠકો તેની બેઠકોની વાત કરું તો ચોથી અનુસૂચિ મુજબ યાદ રાખજો બંધારણની કઈ અનુસૂચિ મુજબ ચોથી અનુસૂચિ મુજબ તેના સીટોની વહેંચણી કરવામાં આવી છે અને તે ફસ્તીને આધારે કરવામાં આવેલી છે રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશોની મિત્રો અનુસૂચિની જોયું હતું આપણે ચેપ્ટર જો ના જોયું તો એ પણ આ બટન પર ક્લિક કરીને જોઈ લેજો એ રીતે તેની અંદર આ મસ્ત ટેબલ બનાવેલું હતું ને ટેબલ પ્રમાણે આપણે કર્યું હતું એકવાર જોઈ લઈએ તો અનુસૂચિ એક સંગઠનનું નામ અનુસૂચિ બે રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિના નિમણૂકની વાત હશે અનુસૂચિ નંબર ત્રણની અંદર શપથ અને પ્રતિજ્ઞાઓ આપવામાં આવી છે અનુસૂચિત ચાર હાલ જોઈ રહ્યા છે એ પાંચમા નંબરની એસસી એસટી છઠ્ઠા નંબરમાં એટીએમનું સ્કવેર અને એટીએમનું સ્ક્વેર એ સાના આધારે હતું એ પણ તમને એ વિડીયોમાં મળી જશે અનુસૂચિ નંબર સાતની અંદર વાત કરું તો સંયુક્ત યાદી રાજ્ય યાદી ત્રણે ત્રણ યાદીઓ આઠમા નંબરની વાત કરું તો ભાષાની વાત કરવામાં આવશે નવમાંમાં કાયદો દસમામાં પક્ષાંતરધારો અગિયારમું અને બારમું અગિયારમો આવે પંચાયત અને બારમું આવે નગરપાલિકા આ રીતે પણ યાદ રાખી શકાય છે હવે અમે તો યાદ રાખી દઈએ કે જે જે સીટો હોય એની અંદર કેટલી કેટલી સીટો આપવામાં આવેલી છે રાખો ગુજરાતની જ આપણે મહત્ત્વની યાદ રાખીશું તો ગુજરાતની કુલ અગિયાર સીટો આપવામાં આવેલી છે સાથે જોઈ લે કે દિલ્હી યાદ રાખજો દિલ્હીની અંદર ત્રણ સીટો આપવામાં આવી છે અને પાંડુચેરીની એક સીટ આપવામાં આવી છે આ બંને એટલા માટે યાદ રાખવાનું કે કેન્દ્ર શાસિત પ્રદેશો છે અને સૌથી વધારે સીટો કયા રાજ્યની છે તો સૌથી વધારે સીટો જે છે એ ઉત્તર પ્રદેશની છે અને ઉત્તર પ્રદેશની કેટલી સીટો છે ઉત્તર પ્રદેશની કુલ એકત્રીસ સીટો છે તો યાદ રાખવાનું કે સૌથી વધારે કારણ કે તે રાજ્યની અંદર વસ્તી પણ વધારે છે તો એકત્રીસ તેની સીટો છે હવે ગુજરાતની વાત દઉં કે અગિયારના કયા કયા આપણા હીરો છે કે રાજ્યસભાના સભ્યો છે તે તે પોકી ગયેલા છે તે રાખજો સ્મૃતિ પહેલાં નંબરમાં જો સ્મૃતિ ઈરાની છે પછી ચુનીભાઈ કે ગોહિલ અમિત શાહ પછી શંભુપ્રસાદ પરસોત્તમ રૂપાલા લાલસિંહ વડોદિયા મનસુખ મનસુખભાઈ અહમદ પટેલ નારણભાઈ રાઠવા અમી યાજ્ઞિક અને જે છેલ્લા છે મધુસૂદન મિસ્ત્રી તો આમ કુલ અગિયાર છે એક્ઝામની અંદર લગભગ તો આવો કોઈ પ્રશ્ન પૂછ્યો નથી કે ગુજરાતના કયા પણ આ તો ઇન કેસ આપણે એકવાર જોઈ લઈએ કારણ કે એનું ભણીએ છીએ આ સાથે યાદ રાખો મિત્રો કે રાજ્યસભાની અંદર બધા જ રાજ્યોને સમાન પ્રતિનિધિત્વ આપવામાં આવેલું નથી એનો મતલબ શું થાય મિત્રો કે સમાન પ્રતિનિધિત્વ નથી આપી દીધું આપણે જેટલા પણ રાજ્યો હોય એમાં એક સરખી નથી કારણ કે ગુજરાતની સીટો જોઈએ તો અગિયાર ઉત્તર પ્રદેશની કેટલી છે એકત્રીસ તો અલગ અલગ આપવામાં છે તો આપણે ત્યાં આગળ સમાન પ્રતિનિધિત્વ આપવામાં આવે જ્યારે ની વાત કરું મિત્રો તો યુએસએની અંદર કુલ સીટો કેટલી છે પચાસ સીટો પરંતુ ત્યાં આગળ દરેકને સમાન પ્રતિનિધિત્વ આપ્યું છે સમાન પ્રતિનિધિત્વ એટલે કે પચાસ રાજ્યોમાંથી બબ્બે સભ્યો એમ કરીને કુલ સો સભ્યો કરવામાં આવેલા છે આપણે આગળ એવું જોવા મળતું નથી તો આપણે સમાન પ્રતિનિધિત્વ આપવામાં આવેલું નથી જો એક્ઝામમાં પૂછાય તો યાદ રાખજો મિત્રો થોડીક યુએસએના બંધારણની વાત કરી દો કે તેનું જે હોય છે તેનું આપણે જેમ સંસદ હોય છે તેમ તેનું કોંગ્રેસ હોય છે તેના બે ગૃહ હોય છે એક ઉપલું ગૃહ અને એક નીચલું ગૃહ ઉપલું ગૃહ હોય છે તેને હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ કહેવાય અને નીચલું ગૃહ હોય છે અને સેનેટ કહેવાય છે મિત્રો આપણે એક ટેબલ તમારે જાતે બનાવી લેજો કે જે તે સંસદ હોય છે અથવા તો તેને કયા નામે ઓળખવામાં આવે છે આ પ્રશ્ન લગભગ જૂની પરીક્ષામાં પૂછાઈ જતો હતો તે પણ તમારે કરી લેવાનો છે અને સેનેટનો એક ફોટો બતાવેલો છે જેથી તમને આઈડિયા આવે મિત્રો અને જો કેટલું મસ્ત બતાવેલું છે આનું સેનેટ આપણે જોઈ તો ત્યાં આગળ જઈ તો નથી શકતા પરંતુ આ ફોટામાં જોઈ શકીએ છીએ અને આ તેનું હાઉસ ઓફ રિપ્રેઝેન્ટેટિવ બતાવેલું છે મિત્રો હવે જોઈ લઈએ આજના જે કંઈ રાજ્યસભાના જે કંઈ આર્ટિકલ હોય જોઈ લઈએ આર્ટિકલ એસી મુજબ શાનું કરવામાં આવે છે મિત્રો દરેક વિડિયોને અંતે આપણે આ રીતે જોવામાં આવશે તો એ મુજબ રાજ્યસભાના રાજ્યસભાની રચના થાય છે એસી એક એ પ્રમાણે રાષ્ટ્રપતિ દ્વારા બાર સભ્યોની નિમણૂક કરવામાં આવે છે આર્ટિકલ નંબર 83 એવું કહે છે કે રાજ્યસભા એક કાયમી ગૃહ છે જેનું વિસર્જન કરવામાં આવતું નથી અને આર્ટિકલ નંબર ચોર્યાસી એ રાજ્યસભાની યોગ્યતા સૂચવે છે યાદ રાખજો મિત્રો દસ સભ્યો દ્વારા કે એ કહેવામાં આવે કે ભાઈ દસ સભ્યો દ્વારા પ્રસ્તાવિત કરવામાં આવે વિધાનસભા દ્વારા તો જ તેની નિમણૂક તો જ પ્રક્રિયા આગળ થાય છે એ પણ યાદ રાખી લેજો મિત્રો હવે મિત્રો આજનો જે હોટ ક્વેશ્ચન છે તેનો જવાબ તમારે નીચે કોમેન્ટ બોક્સમાં અપાવ મિત્રો આ વિડીયો તમે કેટલા ફોકસથી દેવો છો તે આના ઉપરથી નક્કી કરી શકાય છે પ્રશ્ન છે કે રાજ્યસભાના સદસ્યો દ્વારા જે ચૂનાવણી પ્રક્રિયા થતી હોય છે તેમાં કયા સભ્યો દ્વારા ભાગ લેવામાં આવે છે યાદ રાખો કે વિધાનસભા દ્વારા જે ચૂંટાયેલા વિધાનસભામાં ચૂંટાયેલા સભ્યો દ્વારા વિધાન પરિષદના સભ્યો દ્વારા જનતા દ્વારા કે લોકસભા દ્વારા સાચો જવાબ તમારે ઓપ્શનમાં એ બી સીડી કોમેન્ટ બોક્સમાં લખવાનો છે તો મિત્રો આજ માટે આટલું જ જય હિન્દ જય ભારત